ચાલુ વર્ષે ચોમાસા ઋતુ દરમિયાન વરસાદ ના આવતા ખેતી ખેડૂત તેમજ પશુધન મુશ્કેલીમાં મુકાય તેમ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો પશુપાલન અને ખેતી પર આધારિત તાલુકો છે. ગુજરાત સરકાર દ્વારા પીવાના પાણી તેમજ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તે માટે ધાનેરા ખાતે ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આ સાયકલ રેલી ધાનેરાના જાહેર માર્ગ પર કરી હતી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વર્તમાન ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રો ઉચ્ચાર્યા હતા. બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સરકાર સુધી રજૂઆત પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી સરકાર પાસે આર્થિક સહાય પેકેજની માંગ કરી છે. આજે ધાનેરા તાલુકાના તેમજ દાંતીવાડા તેમજ પાંથાવાડા વિસ્તારના દરેક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તેમજ હોદ્દેદારો સાથે મળી સરકારની જે મોંઘવારીમાં જે દિવસે દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારી રહ્યા છે તેમજ રાંધણ ગેસમાં જે સિલિન્ડરનો ભાવ 900+ થઈ ગયો છે તથા જે આપણા વિસ્તારમાં પહેલાં પણ પાણીનો પ્રોબ્લેમ હતો એવો કે દાજાપર ડામ જેવી સ્થિતિ થઈ છે, જેવી રીતે કે હાલમાં 2 મહિનાથી જરાય પણ વરસાદ આવ્યો નથી, એટલે સરકાર દ્વારા ત્વરિત ધોરણે એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરી એવી અમે માંગ સાથે સાહેબને રજૂઆત કરી છે અને જલ્દીમાં જલ્દી અસરગ્રસ્ત તાલુકો જાહેર કરે એવી અમારી માંગ છે.